नमस्कार, जय नारायण। वाला विद्यार्थी मित्रों, तमे परीक्षा आपो छो, अगाउ धोरणनी परीक्षा आपता हता, तेवी ज आ बोर्डनी परीक्षा। आ जीवननी परीक्षा नथी, माटे चिंता छोड़ो अने एक चित्ते थाओ। तमारी जात माटे भय छोड़ो अने भरोसो राखो। परीक्षा में तमारी अपेक्षा मुजबनो परिणाम आवशे ज, एवो आत्मविश्वास पण राखो। अने कदाच एम न थाय तो जिंदगी कई बगड़ी जवानी नथी। भविष्य में तमे जरूर कंईक बनीने बतावी शकशो। अने माटे शांत चित्ते परीक्षा आपो अने श्रेष्ठ काम करी बताओ। परीक्षा नजीक आवी रही छे त्यारे आपनो सारा परिवारनो एक संदेश। अमे जाणीए छीए के तमे बधा एवुं इच्छी रह्या छो के तमारो बाळक सारो देखाव करे, पण એ ધ્યાનમાં રહે કે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓમાં કોઈ ભવિષ્યનો કલાકાર પણ હોય। કદાચ તેના ગણિતમાં ઓછા માર્ક્સ આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ વિદ્યાર્થીઓમાં કોઈ કંપનીના સીઈઓ પણ બેઠેલા હશે। કદાચ તેના અંગ્રેજી કે સામાજિક વિજ્ઞાનમાં માર્ક્સ ઓછા આવે તો તેની ચિંતા કરવાની જરૂર નથી। આ વિદ્યાર્થીઓમાં ભવિષ્યના મોટા મોટા ગાયક કલાકાર પણ હશે। તેમના રસાયણ વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ આવે તો કંઈ વાંધો નથી। આ વિદ્યાર્થીઓમાં ભવિષ્યના દોડવીર પણ હશે। એમની નજરમાં માર્ક્સનું મહત્વ કરતાં તેમની ફિટનેસનું મહત્વ જરૂરી છે। છતાં એમના વધારે માર્ક્સ આવે તો ઘણી વધારે સારી વાત છે। બાળકનો આત્મવિશ્વાસ અને તેનું સ્વાભિમાન ગવાય નહીં તેનું ધ્યાન રાખો। જો એ વધારે ગુણ ના લાવે તો હિંમત આપજો। કંઈ નહીં, આ તો માત્ર એક પરીક્ષા જ છે। તું તો જિંદગીમાં કંઈક સારું કરીશ તે માટે જ તને ભગવાને બનાવ્યું છે। ઓછા માર્ક આવે તો એને જણાવી દેજો, તું અમને ખૂબ વહાલો છે। એના ઓછા માર્ક્સથી આપણે એને મૂલવીશું નહીં। ભગવાન માટે તમે આવું કરશો એવી અપેક્ષા છે। જ્યારે તમે આવું કરશો ત્યારે તમારું બાળક ચોક્કસ સફળ થશે। વિશ્વનો સૌથી ધનવાન ઉદ્યોગપતિ કોઈ પણ પરીક્ષામાં પ્રથમ ક્રમે કે પ્રથમ 10માં નથી આવ્યો, તેમ છતાં તેમની કંપનીમાં ઘણા ટોપર્સ કામ કરી રહ્યા છે। આપણા જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી સ્નાતક પણ ન હતા, પરંતુ એમની કંપનીમાં આપણા દેશના અનેક તેજસ્વી લોકો કામ કરે છે। અમિતાભ બચ્ચન આકાશવાણીના અવાજથી પરીક્ષામાં પસંદગી નહોતા પામ્યા, પરંતુ આજે એમનો અવાજ આખી દુનિયા સાંભળવા બેઠા છે। સચિન તેંડુલકર બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હોવા છતાં ક્રિકેટના ભગવાન ગણાય છે અને પાઠ્યપુસ્તકમાં તેમના પાઠ ભણાવવામાં આવે છે। પૂજ્ય મોરારી બાપુ ધોરણ 10માં 3 વખત ફેલ થયા હતા, તેમ છતાં આજે લાખો લોકો તેમને સાંભળે છે। આપણા જાણીતા હાસ્યકાર જગદીશ ત્રિવેદી 2 વખત નાપાસ થયા પછી જ એમને 3 વખત PhD કર્યું છે। આપના બાળકની સુખાકારી આપના હાથમાં છે। જય નારાયણ, આજે મારે બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીને એક સંદેશ આપવો છે। વાલી મિત્રો, માત્ર સારા ગુણ એ તમારા બાળકનું ભવિષ્ય નથી। એક પરીક્ષા અને એમાં આવેલા ઓછા માર્ક એ બાળકના સ્વપ્ન અને તેનામાં રહેલો ટેલેન્ટ છીનવી શકે નહીં। મહેરબાની કરીને આવું વિચારશો નહીં। દુનિયામાં માત્ર એન્જિનિયર અને ડૉક્ટરો જ સુખી છે એવું માનવાની જરૂર નથી, પણ આપણે આપણા બાળકને એક સારા માણસ બનાવીએ એવી કેળવણી આપીએ એ જરૂરી છે।